નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર આંકડાશાસ્ત્રમાં બીજા ચેપ્ટરમાં આજે આપણે ત્રીજી રીત છે આકૃતિની શીખવા જઈ રહ્યા. તો મિત્રો, આકૃતિના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે. આપણે થિયરીમાં વાત કરી હતી, ભાઈ સૌ પ્રથમ એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ત્રીજો પ્રકાર છે ચિત્ર આકૃતિ. એકમાપી આકૃતિના પાછા ચાર પ્રકાર પડે છે, બરાબર. તો સાદી આકૃતિ જે છે એકમાપી આકૃતિમાં પાસ પાસેની સ્તંભ આકૃતિ, ત્યાર પછી સાદી વિભાજિત સ્તંભ આકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ. અને દ્વિમાપીમાં બે છે, વર્તુળ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. ચિત્ર આકૃતિના કોઈ પ્રકાર પડતા નથી. તો આજે આપણે આકૃતિના જે દાખલા છે એ શીખવા જઈ રહ્યા. તો મિત્રો, આકૃતિના દાખલા છે એ આલેખની અંદર કરવામાં આવે છે. સૌ પ્રથમ આલેખની અંદર બે અક્ષ દોરવામાં આવે છે. ઊભી જે લીટી છે, ઊભો અક્ષ જેને વાય અક્ષ કહેવાય, આડો લીટો છે, આડી અક્ષ છે એને એક્સ અક્ષ કહેવામાં આવે. એક્સ અક્ષ ઉપર દાખલાની રકમની મુખ્ય બાબત લખવામાં આવે છે, જ્યારે વાય અક્ષ ઉપર દાખલાની રકમની ગૌણ બાબત લખવામાં આવે. તો સ્વાધ્યાય 2.3 તમારે બુકમાં પહેલો દાખલો, કોઈ એક વર્ષ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગમાં કાર્ય કરતા કર્મચારીની સંખ્યા આપી, તેને યોગ્ય આકૃતિની અંદર દર્શાવવાના છે. તો મિત્રો, બે ચલની માહિતી હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. પછી તમને ટકાવારી વિભાજિત જો સ્તંભ આકૃતિ કીધી હોય તો ટકાવારી, બાકી તમારે જ્યારે કંઈ ન કીધું હોય ત્યારે સાદી, કંઈ ન કીધું ત્યારે ખાલી સ્તંભ આકૃતિ જે છે દોરવામાં આવે. તો આપણે રકમ જોઈએ, તમે વિભાગ આપ્યા છે માર્ગ અને પરિવહન, રેલવે, આયકર, નાણાં ખાતું અને આયોજન પંચ. એમાં કર્મચારીની સંખ્યા કે ભાઈ રેલવેની અંદર 6000 કર્મચારી કામ કરે છે, માર્ગ અને પરિવહનમાં 4000 કર્મચારી કામ કરે છે. આમ પાંચે પાંચ વિભાગના તમને આપ્યા છે આંકડાઓ. તો આપણે એક્સ અક્ષ ઉપર આપણે વિભાગ દર્શાવ્યા, માર્ગ અને પરિવહન, રેલવે, આયકર, નાણાં ખાતું અને આયોજન પણ. વાય અક્ષ ઉપર આપણે લીધું કર્મચારીની સંખ્યા. તો એમાં જો સૌથી વધારે કર્મચારી રેલવે વિભાગમાં કામ કરે છે, 6000 કર્મચારી. એટલે એનો મતલબ એવો જ હોય મિત્રો કે ભાઈ 6000નો સમાવેશ થાય એ સુધી તમારે આંકડા લખવા પડે. સૌથી ઓછા આયોજન પંચની અંદર કર્મચારી કામ કરે 1500, એનો મતલબ એવો કયો કે ભાઈ 1500નો સમાવેશ થાય એ મિનિમમ સંખ્યા તમારે લખવી પડે. તો મિત્રો, 1500નો સમાવેશ થઈ જાય એના માટે આપણે 1000થી શરૂ કર્યું, 1000ની વર્ગ લંબાઈ રાખી, 1000, 2, 3, 4, 5 અને 6000. મિત્રો, અહીંયા ગમે તે વર્ગ લંબાઈ રાખી શકાય છે, પણ નિયમ કેવો છે કે વર્ગ લંબાઈ સમાન રાખવી પડે છે. તો આપણે 1000ની વર્ગ લંબાઈ રાખીને આપણે આકૃતિ છે એ દોરવાની છે. તો આપણે અહીંયા સ્તંભ આકૃતિ જે છે, એકમાપી આકૃતિનો પેલો જે પ્રકાર છે, સ્તંભ આકૃતિ આપણે દોરીશું. તો સ્તંભ આકૃતિમાં આપણે સૌ પ્રથમ જે બેઝિક જે હતું અક્ષ દોરવાના, એક્સ અક્ષ ઉપર શું લખવું, વાય અક્ષ ઉપર શું લખવું, એ આપણે કામ કર્યું. ત્યાર પછી હવે શું કરવાનું, તો ભાઈ માર્ગ અને પરિવહનમાં કેટલા કર્મચારી કામ કરે છે, તો કે 4000. તો મિત્રો, માર્ગ અને પરિવહન વિભાગ અહીંયા છે, 4000 અહીંયા આવે છે. આ બંને જ્યાં છે ત્યાં તમારે બિંદુ કરવાનું. તો ભાઈ અહીંથી આ માર્ગ અને પરિવહન અને અહીંયા 4000, તો ભાઈ અહીંયા બિંદુ થશે, આ બિંદુ કર્યું, બરાબર. હવે જો આપણે સ્તંભ આકૃતિ છે, તો સ્તંભ આકૃતિની અંદર સ્તંભ બનવો જોઈએ. તો તમે જે બિંદુ કર્યું છે, તમારે 5 ખાના 10 ખાના નોલેખ હોય, એ બિંદુથી જમણી બાજુ અને બિંદુથી ડાબી બાજુ એક સરખા ખાના રાખીને તમારે સીધી લીટીથી એક્સ અક્ષ સુધી સ્તંભને અડાડી દેવાનો. તો આ માર્ગ અને પરિવહનનો સ્તંભ થઈ ગયો. ત્યાર પછી રેલવેની અંદર 6000 કર્મચારી કામ કરે, તો રેલવે અહીંયા છે, 6000 અહીંયા છે, આ બેને જ્યાં છેદતા હોય ત્યાં તમારે બિંદુ દર્શાવવાનું છે. તો કે ભાઈ અહીંયા છેદે છે, તો અહીંયા બિંદુ રેલવેનું બતાવશું. હવે અહીંયા નિયમ એવો છે કે પહેલો સ્તંભ તમે જેટલો પોળો બનાવ્યો એટલા જ બધા સ્તંભ પોળા સરખા થવા જોઈએ. કારણ કે અહીંયા એક માપી આકૃતિની અંદર એક પરિમાણ, એક માપને ધ્યાનમાં લેવામાં આવે છે. પોળાય પોળાય બધાની સરખી રાખવી પડે, ઊંચાઈ છે એ માહિતી પ્રમાણે હોય છે. તો આપણે અહીંયા આ સ્તંભ જેટલો પોળો કર્યો એટલો જ આપણે બીજો સ્તંભ પોળો કરશું. તો એ રીતે આપણે એક અક્ષ સુધી સ્તંભને નીચે સુધી લઈ જશું. આ રેલવેનો સ્તંભ થઈ ગયો. ત્યાર પછી આયકર, એમાં 3000 કર્મચારી કામ કરે, 3 અહીંયા છે, 3000,
તો 3000 જ્યાં આયકરમાં છેદતા હોય તો અહીંયા બે છેદે તો અહીંયા બિંદુ દર્શાવવામાં આવે. તો પહેલાં બે સ્તંભ જે પોળા કર્યા એટલા આયકરનો સ્તંભ પોળો થવો જોઈએ. તો આ આયકર ઉપર ત્યાર પછી નાણાં ખાતું, તો એમાં 2500 છે, 2500. તો જો 2000 અને 3000ની બરોબર વચ્ચે અહીંયા 2500 આવે, કારણ કે 1000ની લંબાઈ છે, 1000ના બે સરખા ભાગ કરો એટલે 500 થાય. તો અહીંયા જ્યાં નાણાં ખાતું છે અને 2500 જ્યાં આવે છે, જ્યાં છેદતા હોય ત્યાં બિંદુ કરવાનું, બિંદુથી ડાબી બાજુ અને જમણી બાજુ સ્તંભની પોળાઈ સરખી કરવી, પછી સ્કેલ દ્વારા સીધી લીટીથી તમારે એક શખ સુધી સ્તંભને લઈ જવાનો. અને ત્યાર પછી છેલ્લે આયોજન પંચ, તો એમાં 1500 છે, 1500 ક્યાં આવે, 1000 અને 2000ની વચ્ચે. તો એની એક્ઝેક્ટ સામે તમારે અહીંયા આયોજન જ્યાં છેદતું હોય ત્યાં બિંદુ કરવાનું, સ્તંભની પોળાઈ સરખી થવી જોઈએ. તો આ રીતે મિત્રો દરેક માહિતી પ્રમાણે બિંદુ દર્શાવીને એક સરખી પોળાઈવાળા સ્તંભ બનાવવામાં આવે, આને સ્તંભ આકૃતિ કહેવામાં આવે. સિંગલ સ્તંભ હોય એમાં પોળાઈ બધાય સ્તંભની સરખાઈ હોય છે, સરખી હોય છે, દરેક સ્તંભની વચ્ચે અંતર પણ સરખું હોય, ઊંચાઈ છે એ માહિતી પ્રમાણે હોય. પછી છેલ્લે તમારે અહીંયા સ્કેલ માપ લખવાનું હોય કે ભાઈ એક શખ્સ ઉપર શું લીધું, તો કે ભાઈ વિભાગ લીધા છે આપણે, તો કે ભાઈ માપ કેટલું છે, 1 સેન્ટીમીટરનું, કારણ કે અહીંયા તમારે એક ખાનું છે, 1 સેન્ટીમીટરનું માપ, કે આપણે વચ્ચે એક ખાનું ડ્રોપ કર્યું નથી, 1 સેન્ટીમીટર બરાબર. તો કે ભાઈ કેટલા 1 સેન્ટીમીટર, એક ખાના ઉપર એક વિભાગ જ રાખ્યો, એટલે એક વિભાગ. પછી વાયક્ષ, વાયક્ષ ઉપર શું લીધું છે આપણે, તો કે ભાઈ કર્મચારીની સંખ્યા, તો કે ભાઈ માપ કેટલું છે, 1 સેન્ટીમીટર, કારણ કે આ ખાનું છે એ 1 સેન્ટીમીટરનું માપ કહેવાય. કેટલી વર્ગ લંબાઈ લીધી છે, 1000ની વર્ગ લંબાઈ, તો 1000 શું છે, તો કર્મચારી. તો મિત્રો આ રીતે સ્તંભ આકૃતિ છે એ દોરવામાં આવે છે, બહુ સહેલી છે, એમાં કાંઈ છે નહીં. આ તમારી ટેક્સ્ટબુકની અંદર, સ્વાધ્યાયની અંદર, ઉદાહરણની અંદર સ્તંભ આકૃતિના જેટલા દાખલા છે એ આલેખપત્રની અંદર સ્વ પ્રેક્ટિસ માટે, સ્વ અધ્યયન માટે જાતે તમારે કરી નાખવાના છે. પ્રેક્ટિસ વધુ કરજો એટલે તમને દાખલા સહેલાઈથી આવડી જશે. અસ્તુ.